નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગર શહેરમાં આજે સવારે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. હરિયા સ્કૂલ પાછળના વિસ્તારના 48 વર્ષીય રાજેશભાઈ ટંડેલ, 31 દિગ્વિજય પ્લોટ વિસ્તારના 63 વર્ષીય નવીનભાઈ વાઘેલા તથા આંબલીફળી ચાંદી બજાર વિસ્તારમાં 48 વર્ષીય ભારતીબેન ઝવેરી કોરોનાગ્રસ્ત થયા છે. જામનગર શહેરમાં સાંજે કોરોનાના વધુ 10 કેસ નોંધાતા ખળભળાટ થયો છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 271 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં તરસાઈ, જશાપર, હડિયાણા, કલ્યાણપુર તથા ધ્રોલમાં પણ કોરોનાનો 1-1 કેસ નોંધાયો છે. આજે જિલ્લામાં કોરોનાના 2 દર્દીઓના મૃત્યુ થયા છે. ધ્રોલના 58 વર્ષીય અસલમભાઈ ડોસાણી તથા જામનગર શહેરના 65 વર્ષીય અમુબેન ભટ્ટનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર મારુ કંસારા વાડી નજીક દબાણ થયું હતું. સરકારી ખરાબાની 1 લાખ ફૂટ જગ્યામાં પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. શહેરના મામલતદારની હાજરીમાં એસ્ટેટ શાખા દ્વારા બુલડોઝર વડે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસી કોર્પોરેટર મરિયમબેન સુમરા તથા તેમના પુત્રએ નોટિસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. લાખો રૂપિયા અમારે બરબાદ કરી દીધા. ઘરમાં દાગીના ને પડ્યા હતા, મારો ભાઈ રહેતો હતો. ચાર ગાયોના પગ ભાંગી ગયા એરિયા. જામનગરના બિલ્ડર ગિરીશભાઈ ડેર પર 3 જુલાઈએ ફાયરિંગ થયું હતું. 3 અજાણ્યા શખ્સોએ ગિરીશભાઈ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગિરીશભાઈએ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ATSએ બિલ્ડર પર ફાયરિંગ કરનાર 3 આરોપીઓને અમદાવાદમાંથી ઝડપી લીધા હતા. સૂત્રાપાડાના હિતેશ ઉર્ફે હિતુભા ભગતસિંહ ઝાલા, સંજય અરસીભાઈ બારડ તથા ધોરાજીના પ્રવીણ ગીગાભાઈ વાળાને ATSએ જામનગર LCBને સોંપી દીધા હતા. અદાલતે 3 આરોપીને રિમાન્ડ મંજૂર કરતા પોલીસ સમક્ષ આરોપીઓએ અનેક રહસ્યો ખોલ્યા હતા. 3 આરોપીઓએ બિલ્ડર પર હુમલો કરવાના પ્રકરણમાં જામનગરના 3 લોકોના નામ આપ્યા છે. જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હુસેન દાઉદ ચાવડા તથા કુખ્યાત રઝાક સોપારીના નામ સમગ્ર પ્રકરણમાં બહાર આવ્યા છે. આ 3ને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલે બિલ્ડરનું ખૂન કરવા માટે 1.5 કરોડની સોપારી આપ્યાનું તથ્ય બહાર આવ્યું છે.